નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપણે બોર્ડની પરીક્ષાને લઈને જે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ અને બોર્ડની પરીક્ષા શું છે એ માટે આજે આપણે આપણી સાથે જોડાવાના છે યશવંતભાઈ વ્યાસ, જે MOECના ફાઉન્ડર છે. યશવંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર. સર, બોર્ડની પરીક્ષા શું છે? ધોરણ 10ની બોર્ડની પરીક્ષા એટલે મારા મત મુજબ કોઈપણ બાળક જ્યારે શાળામાં દાખલ થાય છે ત્યારથી માંડીને 10મા ધોરણ સુધી એણે જે અભ્યાસ કર્યો છે એનું એ પ્રથમ પ્રમાણપત્ર એની જિંદગીનું મળે છે. અને આપ જોશો કે કોઈપણ જગ્યાએ એક પાયાના શિક્ષણ તરીકે, પાયાના સર્ટિફિકેટ તરીકે 10મા ધોરણના સર્ટિફિકેટનું જ ખૂબ જ મહત્ત્વ છે. એ જ પ્રમાણે આગળ 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પછી એનું જે પ્રમાણપત્ર આવે એના આધારે પણ ઘણી બધી કરિયર લાઇન હોય છે. એક રિસન્ટ એક્ઝામ્પલ આપણે લઈએ કે વિનિર્મત શાહ ગુજરાત યુનિવર્સિટીમાં હમણાં કંઈક ફેબ્રુઆરીમાં કંઈક 17-18-19-20 કંઈક એરફોર્સની ભરતી થવાની છે, એમાં પણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓને એ લોકો માગેલા છે. બોર્ડની પરીક્ષાનું મહત્વ કેમ? એ એક આધાર છે કે બાળક શાળાએ જાય છે, વિવિધ વિષયોનો અભ્યાસ કરે છે, તો આખા વર્ષ દરમિયાન એને જેટલા પણ વિષયોનો અભ્યાસ કર્યો છે એ વિષયોને એ કેટલો સમજી શક્યો છે બાળક, અને જે સમજી શક્યું છે એની રજૂઆત કઈ રીતે કરી શકે છે, હું માનું છું કે આ એની એક કસોટી છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે આવડતું ઘણું બધું હોય, આપણે જેને કહીએ કે પ્રેઝન્ટેશનમાં નબળા પડતા હોય, તો ઘણા બાળકોને એવો પ્રોબ્લેમ હોય કે આવડતું ઘણું બધું હોય પણ જ્યારે પરીક્ષામાં લખવાનું આવે તે એટલું એ પ્રેઝન્ટ ન કરી શકતા હોય. અને ઘણા બાળકો એવા પણ હોય છે કે કદાચ ઓછી તૈયારીનું ઓછું આવડતું હોય છતાં પણ સારું પ્રેઝન્ટ કરી શકતા હોય છે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તણાવ અને મૂંઝવણ અનુભવે છે, એ વિશે આપ શું કહેશો? વિદ્યાર્થીઓ તણાવ અને મૂંઝવણ અનુભવતા હોય એના એક બે કારણો જવાબદાર હોઈ શકે. સૌ પ્રથમ તો પેરેન્ટ્સની જે એક્સપેક્ટેશન્સ હોય, એટલે બાળકને પોતાની તૈયારી પર એવું લાગે કે કદાચ મારા પેરેન્ટ્સની એક્સપેક્ટેશન્સ હું પૂરી કરી શકીશ કે નહીં. અને બીજું કે જે તે શાળામાં ભણતા હોય અથવા જે તે ટ્યુશન વર્ગોમાં જતા હોય એ શિક્ષકોની પણ એક સ્વાભાવિક અપેક્ષાઓ હોય, એટલે બાળકને આવી બધી થોડી ચિંતાઓ રહેતી હોય, એને એક સ્વાભાવિક અને સ્ટ્રેસ રહે અને એને થોડીક મૂંઝવણ રહે બહુ સ્વાભાવિક છે. પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને એક મારી સલાહ છે કે કોઈપણ પ્રકારના સ્ટ્રેસમાં રહ્યા વગર તમારી પાસે હજી જે કંઈ સમય બચ્યો છે મારી દૃષ્ટિએ એ ઘણો હજી સમય છે, અને તમે સારી તૈયારી કરી શકો છો. અને કોઈપણ વિષયલક્ષી કોઈપણ કન્ફ્યુઝન હોય તો તાત્કાલિક આપના વિષય શિક્ષકનો સંપર્ક કરો અને જે કંઈ કન્ફ્યુઝન હોય દૂર કરવાની કોશિશ કરો. પરીક્ષા કઈ રીતે વિગતવાર તૈયારી કઈ રીતે વિગતવાર કરવી જોઈએ? હવે જે એક મહિનો બાકી છે, એક સબ્જેક્ટને 7 દિવસ મળી શકે એવું છે અત્યારે, તો એમાં કઈ રીતે હવે તૈયારી કરવી જોઈએ? પરીક્ષાની તૈયારીઓ બે રીતે થઈ શકે. એક તો ઇન્ટેન્સિવ સ્ટડી, એટલે કે શરૂઆતથી જે વિદ્યાર્થીઓ મહેનત કરતા આવ્યા હોય એમણે એક એક વિષયનું એક એક ચેપ્ટરનો બહુ ઊંડો અભ્યાસ કર્યો હોય, ડિસેમ્બર સુધીમાં તેમનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હોય અને જાન્યુઆરીથી એ લોકો બોર્ડના પેપરની પ્રેક્ટિસ પણ કરતા હોય છે, એટલે આ રીતની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને તો મારી દૃષ્ટિએ કોઈ વાંધો આવવાનો નથી. પણ જે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન એક યા બીજા કારણસર સારી તૈયારી કરવાનું ચૂકી ગયા હોય તો એમની પાસે પણ હજી એક તક છે કે એક મહિનાની અંદર, હવે ઇન્ટેન્સિવ સ્ટડી તો શક્ય નથી, તો એના માટે એક સિલેક્ટિવ સ્ટડી કરી શકાય કે દરેક વિષયની અંદર જે અગત્યના ચેપ્ટર છે અથવા તો અગત્યના જે પ્રશ્નો છે, બોર્ડમાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે, આવું એમના વિષય શિક્ષકના માર્ગદર્શન હેઠળ એમણે એક લિમિટેડ તૈયારી પણ જો કરશે તો પણ ઘણી સારી તૈયારી થઈ શકશે. અને હજી પણ એવું એ લોકોને એમ લાગે કે કદાચ અમને ઈચ્છિત પરિણામ નહીં મળી શકે તો હજી પણ આ એક મહિનો છે એમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. પરીક્ષામાં લોકો બાળકોને અફવા મળે કે પેપર ફૂટી ગયું છે, આજ IMP છે, આજ આમાંથી જ પૂછાશે, આટલા જ સવાલ વાંચો તમે પાસ થઈ જશો, એનાથી કઈ રીતે એમને દૂર રહેવું જોઈએ અને કઈ રીતે ચેતવું જોઈએ? સૌ પ્રથમ તો બાળકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ, અને બાળકો કરતાં ઘણી વખત વાલીઓ પાસે આવી અફવા આવે તો વાલીઓ પણ દોડધામ ઘરે બેસતા હોય છે. વાલીઓને પણ નમ્ર વિનંતી કે આવી કોઈ અફવામાં આપણે દોરાવવું નહીં, આપણા બાળકની સમગ્ર વર્ષ દરમિયાન જે તૈયારી છે એના પર જ આધાર રાખો. અને આવી અફવામાં દોરાઈ જઈ અને કોઈ એવા લેભાગુ પાસે આપણે પહોંચી જઈએ તો આપણી પાસેથી પૈસા પણ ખંખરી લેશે, સમયનો પણ વ્યય થશે, અને જો કદાચ એ પ્રશ્નો
અથવા તો સો કોલ ફૂટેલું પેપર નથી આવતું, તો પરીક્ષા ખંડમાં બાળક વધારે ડિપ્રેશનમાં આવી જશે અને પરિણામે એણે નબળા પરિણામ એને સામનો કરવો પડે. તો કોઈપણ જાતની અફવામાં દોરાવવાની, અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી અફવા આવે તો બાળકોને વાલીઓને એક જ કે આવા એક મહિનો આપણી પાસે મોબાઈલ નથી, અથવા 20-25 વર્ષ પહેલાં મોબાઈલ આવ્યું, બરાબર, આપણે માનો કે અત્યારે 25 વર્ષ પહેલાં જે બાળકો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા એમની પાસે આવી કોઈ ફેસિલિટી નહોતી, તો આપણે એક માનસિકતા સાથે તૈયાર કરવાની કે સોશિયલ મીડિયાની અફવાથી આપણે સંપૂર્ણપણે દૂર રહીએ. જ્યારે જ્યારે પણ આવી અફવાઓમાં દોરાઈને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાવે છે ત્યારે એમને નુકસાન જ થયું છે. જે કંઈ નહીં આવડતું હોય તો હજી સમય છે કે જે તે વિશેષ શિક્ષક પાસે જાઓ. શાળાના શિક્ષકો પણ એટલા કોઓપરેટિવ હોય છે, ટ્યુશન ક્લાસીસના શિક્ષકો પણ એટલા કોઓપરેટિવ હોય છે, કારણ કે દરેક શાળા અને દરેક ટ્યુશન ક્લાસને પણ એ ચિંતા હોય કે ભાઈ મારું જે બાળક છે, મારું જે વિદ્યાર્થી છે એ બને ત્યાં સુધી એ નાપાસ ન થાય અથવા તો નબળા પરિણામનો સામનો ન કરવો પડે. મેં એવા પણ શિક્ષક જોયા છે કે જે બાળકોએ અડધી રાત્રે દરવાજા ખટખટાવ્યા હોય, બરાબર છે, તો પણ એ શિક્ષકો હસ્તે મળે એમની ડિફિકલ્ટી સોલ્વ કરતા હોય છે. નોટ ઓનલી દિસ, પણ 11 વાગે માનો કે પરીક્ષા છે, બોર્ડની પરીક્ષાનું પેપર છે, તો 9-10 વાગે પણ કોઈ શિક્ષકને પાસે કોઈ ગયો હોય તો પણ એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું છે અને એવા વિદ્યાર્થીઓને આપણે કહીએ કે લાસ્ટ મિનિટ રિવિઝનનો પણ એને બેનિફિટ મળ્યો છે. અને બોર્ડની પરીક્ષા છે અને એવા ઘણા બધા બાળકો હોય કે જે એટલા એફોર્ડેબલ નહીં હોય, સ્ટડી પાછળ પૈસા કે એમનો ટાઈમ નહીં ખર્ચી શકે કોઈ કારણોસર, એવા બાળકોએ જિંદગીમાં એમનો ગોલ નક્કી નથી કર્યો હતો, તો હવે લાસ્ટ મોમેન્ટ પર એણે એ અચીવ કરવું હોય, ગોલ બનાવવો હોય, તો કઈ રીતે એણે શું કરવું જોઈએ? હવે પરીક્ષાને જ્યારે એક મહિના કરતાં પણ ઓછો સમય બચ્યો છે ત્યારે હવે એણે ગોલ વિશે વિચારવાનું બહુ ઉચિત નથી, પણ અત્યારે એણે એ પ્રયાસ કરવો જોઈએ કે જે સમય બચ્યો છે એમાં જેટલી પણ સારી તૈયારી થઈ શકે એવી તૈયારી કરી અને 10મા કે 12મા ધોરણની પરીક્ષા એકવાર વ્યવસ્થિત આપી દે. 10મા અને 12માની બોર્ડની પરીક્ષા પછી બહુ મોટું વેકેશન લોકો પાસે હોય છે. મારું એક સૂચન છે કે બાળકોને જો દ્વિધા હોય અથવા તો પેરેન્ટ્સને દ્વિધા હોય કે ભાઈ મારું બાળક કઈ લાઇનમાં જઈ શકે એમ છે 10th પછી, તો એના માટે એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવતો હોય છે કે ક્વોલિફાઈડ લોકો આ ટેસ્ટ કન્ડક્ટ કરતા હોય છે સાયકોલોજીસ્ટને, તો એ ટેસ્ટ આપવો જોઈએ. એના આધારે તમને એક માર્ગદર્શન મળે છે કે તમારી જે આવડત છે અથવા તમારામાં જે સ્કિલ છે એના આધારે તમને આ 1, 2, 3, 4, 5 કે આમાંથી કોઈપણ ક્ષેત્રમાં જાઓ તો તમને સફળતા મળી શકે. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકને ઇન્ટરેસ્ટ કોઈ અલગ વિષયમાં હોય, બરાબર છે, અને એપ્ટિટ્યૂડ કંઈક અલગ હોય, તો બાળક એવો જ પ્રયાસ કરે કે મને જે ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડમાં મારે જવું જોઈએ. તો એવા બાળકોને પણ વિનંતી કે ફક્ત ઇન્ટરેસ્ટ નહીં જોશો, સાથે સાથે એ એપ્ટિટ્યૂડ છે કે નહીં એ પણ ચેક કરજો. અને પછી વેકેશનમાં ઘણો સમય છે, પરિણામ પરીક્ષા પતી જાય અને પરિણામ આવે એ સમય દરમિયાન લગભગ 1.5 મહિનાનો સમયગાળો છે અને એમાં શાંતિથી વિચારી શકાય. પણ હવે 10મું અને 12માની પરીક્ષા પછી ચોક્કસ જ કે કરિયરનો જે ધ્યેય છે એ નક્કી કરવો હિતાવહ છે. અમુક બાળકો પરીક્ષાને લઈને એટલા ટેન્શનમાં હોય કે જે આખો આખો રાત વાંચે અને બીજા દિવસે પરીક્ષા હોય અને પરીક્ષા વખતે એનું પરફેક્ટ પ્રેઝન્ટેશન નહીં આપી શકે, તો એવા બાળકોને આપ શું જણાવશો? પરીક્ષા સમયે રાત ઉજાગરા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે જો પૂરતો આરામ ન મળે તો એની અસર બીજે દિવસે પેપરમાં પણ થતી હોય છે. બાળકે તૈયારી ઘણી કરી હોય, સવાર સુધી એને એમ લાગે કે મને બધું યાદ છે, પણ જેવા કે પરીક્ષા ખંડમાં જાય એટલે આખી રાત ઉજાગરો થયો હોય, એનો જે માનસિક થાક છે એ પરીક્ષા ખંડમાં દેખાય. શક્ય છે કે બાળકને ત્યાં પરીક્ષા ખંડમાં ઊંઘ આવવા માંડે અથવા તો બાળક જે કંઈ વાંચ્યું હોય, જે કંઈ તૈયારી કરી હોય એ ભૂલી જાય. એટલે એણે મિનિમમ જે માનો કે એણે બહુ જ વાંચવું છે રાત્રે, તો કમસે કમ એ 3-4 કલાકનો તો એ આરામ કરવો જોઈએ. ઘણા બાળકો અને વિદ્યાર્થીઓ કરતા આખી રાત જાગી નાખે એ પેપર આવીને પછી કે મેં આરામ કરીશ, એવું પણ નહીં કરવું જોઈએ. અને હવે મેક્સિમમ સમય જેટલો આપી શકતા હોય તૈયારી માટે એટલો આપવો જોઈએ. અને હવે જ્યારે છેલ્લી ઘડીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જો આપણા સ્ટડીને ક્રિકેટની સાથે આપણે સરખાવીએ તો છેલ્લી ઓવર બાકી હોય, એક વિકેટ બાકી હોય અને માનો કે અશક્ય જણાતા રન બાકી હોય, તો એવી મેચોમાં પણ કોઈ પણ ટીમ જીતી શકી છે. એના ઘણા બધા ઉદાહરણ છે. લેટેસ્ટ આપણે T20 સિરીઝ ન્યૂઝીલેન્ડ સાથેની આપણી ભારતની જોઈએ તો 5-5 ટેસ્ટની અંદર, અને જ્યારે પેલું જ્યારે ટાઈ પડે છે અને પેલું સુપર ઓવરની અંદર આપણે જોયું કે બંને વખત આપણા ખેલાડી છેલ્લે દડે 6 વાગે છે અને આપણે મેચ જીતી જઈએ છીએ. તો બાળકો પાસે તો એક છેલ્લી ઓવર નહીં, મારી દ્રષ્ટિએ તો હજી ઘણી બધી ઓવર બાકી છે, બરાબર છે. તો એ બધી ઓવરમાં થોડું પ્લાનિંગ કરે કે ભાઈ મારે ટાર્ગેટ શું છે,
એટલે કે આપણે શું ટાર્ગેટ છે અને આપણે એને ચેઝ કરવાનું છે. અને મારી દ્રષ્ટિએ તો ટાર્ગેટ ચેઝ કરવાનું ઘણું સરળ હોય, ટાર્ગેટ હજી સેટ કરવાનું તો અઘરું હોય. બોર્ડે આપણને ટાર્ગેટ આપ્યું છે ને, આપણે એને ચેઝ કરવાનું છે. તો એ બાળકો થોડું પ્લાનિંગ કરશે અને માતા પિતાને શિક્ષકોની સલાહ મુજબ થોડા ચાલશે તો ચોક્કસ એ ટાર્ગેટને ચેઝ કરી શકશે અને સફળતાને વરી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમુક બાળકો બોર્ડની એક્ઝામમાં ચોરી કરે છે, તો એ ચોરી એ લોકોએ ન કરવી જોઈએ, અને જો ચોરી કરશે તો કયા શિક્ષાત્મક પગલાં એમની તરફ લેવામાં આવશે એ વિશે આપને એમને શું માહિતગાર કરશો? સૌ પ્રથમ તો બાળકોએ પ્રમાણિકતાથી જ પરીક્ષા આપવી જોઈએ. કોઈક વખત બાળકને એવું થાય કે હું નાપાસ થઈશ તો મને ઘરમાંથી કાઢી મૂકશે, મને મારશે, મને શિક્ષા થશે, અથવા તો એમ થાય કે હવે ચાલી જશે વાંધો નહીં એમ કરીને એ ચોરી કરવાનો પ્રયાસ કરતો હોય છે. પણ એને મજા તો આવતી હોય ચોરી કરીને લખવામાં, પણ જ્યારે પકડાઈ જાય છે ત્યારે હવે બોર્ડ પણ સખ્ત થઈ ગયું છે, એના નિયમો પ્રમાણે તરત જ એને પરીક્ષામાંથી ઉઠાડી મૂકશે, બોર્ડની પરીક્ષા નહીં આપવા દેશે, અને નિયમ પ્રમાણે જે પણ શિક્ષાત્મક પગલાં લેવાતા હશે એ લેશે. હવે બોર્ડ કોઈને ઢીલ આપતું નથી. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને જિંદગીની પરીક્ષા માની બેસે છે, એ વિશે આપ શું જણાવશો? જિંદગી પોતે જ એક પરીક્ષા છે. જિંદગીનો હર દિવસ આપણા માટે એક નવી પરીક્ષા લઈને આવતો હોય છે. એટલે મારી દ્રષ્ટિએ તો 10મા 12મા બોર્ડની પરીક્ષા હોય કે યુનિવર્સિટીની પરીક્ષા હોય, તો એ તો આપણા રોજિંદી આવતી પરીક્ષાઓ જેવી જ છે. એટલું કે આમાં તમારે થોડુંક સ્ટડી કરીને સિસ્ટમેટિક પ્લાનિંગ કરીને તમારે કરવું પડતું હોય છે, બરાબર છે, એટલે તમને થોડુંક અઘરું લાગતું હોય. પણ મારી દૃષ્ટિએ તો જિંદગીમાં દરરોજ પરીક્ષા છે જ, પણ એમાં કેવું છે, અનએક્સપેક્ટેડ આપણને સરપ્રાઈઝ ટેસ્ટ આવતી હોય છે, એટલે આપણને ખ્યાલ નથી હોતો. પણ જેવી એ સરપ્રાઈઝ ટેસ્ટ આપણી પાસે આવે, એટલે કે જીવનની કોઈ પણ સમસ્યા આપણી પાસે આવે, તો આપણામાં એક એવી સેન્સ હોય છે કે એનો ઉકેલવાનો આપણે પ્રયાસ કરતા જોઈએ છીએ. પણ આ અગાઉથી ટાઈમ ટેબલ આપી દીધું છે એટલે જરા વધારે ચિંતિત થઈ જાય છે. અને ઘણી શાળાઓમાં એવી પ્રથા છે કે વીકલી એક સરપ્રાઈઝ ટેસ્ટ એ લોકો આપતા હોય છે, અને એ પણ સારું છે કે બાળક આવી કોઈ પણ અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન પેપર આવે કે ઘણી વખત સિલેબસ બહારના જણાતા પ્રશ્નો લાગે, તો એ વખતે પણ બાળક પરીક્ષામાં પણ માનસિક સંતુલન જાળવી શકે અને ડિપ્રેસ ન થાય. આપ બાળકોને ટિપ્સ રૂપે શું કહેવા માંગશો કે કઈ રીતે ઇમિડિયેટલી અને એની ટિપ્સ વાંચવાની ટિપ્સ કહેવાય ને, એના માટે આપ શું કહેશો? ટિપ નંબર 1 તો એ કે જ્યારે છેલ્લો 1 મહિનો બચ્યો છે ત્યારે બાળક પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવે એ જરૂરી છે. બીજું કે સમગ્ર વર્ષ દરમિયાન જે તે વિષય શિક્ષકો પાસેથી જે કંઈ માર્ગદર્શન મળ્યું હોય એ પ્રમાણે જ હવે તૈયારી કરવાનું ચાલુ રાખે. છેલ્લે ટાઈમે ઘણી વખત પેરેન્ટ્સ એવું કરતા હોય છે કે એમને ઘણા બધા શિક્ષક મિત્રો કે આચાર્ય શ્રી ઓળખતા હોય તો એમની સલાહ લેવા જાય કે શું કરવું શું કરવું. મને કહેવાય પરીક્ષાને ખૂબ જ ઓછો સમય બચ્યો છે ત્યારે તમે 4 જણની સલાહ લેવા જાઓ અને 4 જણનો કે અલગ અલગ અભિપ્રાય હોય, અને પછી તમે બાળકને એ બધો અભિપ્રાય મિક્સ કરીને પેરેન્ટ્સ થઈ કે તમે બાળકને એમ કહો કે હવે તું આમ કર, તો એ બાળક કન્ફ્યુઝ થઈ જશે. એટલે સમગ્ર વસ્તી અમે એને જેની સલાહ ફોલો કરી છે જે રીતે તૈયારી કરે છે એ રીતે એને કરવા દેવી જોઈએ. બીજું મેં કીધું કે જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટેન્સિવ સ્ટડી કરી રહ્યા છે એમના માટે તો કોઈ પ્રશ્ન નથી, પણ જે બાળકો હજી સુધી પૂરી તૈયારી નથી કરી શક્યા એમણે હવે એકદમ સિલેક્ટિવ સ્ટડી તરફ વળવું જોઈએ. એટલે અગત્યના જણાતા પ્રશ્નો એમને ચેપ્ટર વાઇઝ તૈયાર કરવા જોઈએ. તો એટલીસ્ટ એમને શું કહેવાય કે બિલો 50% આવવાની તો કોઈ શક્યતા નહીં જશે, એટલે સારા માર્કે પાસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પરીક્ષાની અંદર આપણે જોઈએ છે કે બાળકોને એક હેન્ડરાઇટિંગનો કોમન પ્રોબ્લેમ હોય છે કે બાળકોના અક્ષરો સારા નથી. મેં એવું અનુભવ્યું છે કે એક જો સારા અક્ષરે પેપર લખી શકાય ને તો એની પણ એ જે પેપર તપાસનાર શિક્ષક મિત્ર હોય એના પર એક સારી છાપ પડતી હોય છે. અને પણ ત્યાં સુધી પદ્ધતિસર ટુ ધ પોઈન્ટ જવાબો લખવા, દાખલા કે એક નિબંધ હોય એની એક મર્યાદા હોય, એમ કીધું કે નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર 150 શબ્દમાં તમે નિબંધ લખો, અને માનો કે એના 10 માર્ક છે તો 150 શબ્દની આસપાસ એ નિબંધ પૂરો થઈ જવો જોઈએ. ઘણી વખત બાળકે તૈયાર કરવાનો નિબંધ આવતો હોય તો એ 400-500 શબ્દનો હોય, તો શું થશે કે ભૂલો પણ વધારે પડવાની શક્યતા રહેશે, એનો સમય પણ વધારે જશે, અને માર્ક્સની તો મર્યાદા છે કે કોઈ પણ શિક્ષક મિત્રને તપાસશે તો 10થી વધારે માર્ક્સ તો આપી શકવા નથી. ઓન ધ કોન્ટ્રારી 150 કરતાં જેટલા પણ શબ્દો એના વધારે લખાયા હશે એમાં જે કંઈ ભૂલો હશે એના માર્ક્સ કપાશે. એટલે પરીક્ષાની અંદર પ્રશ્નોની જે સૂચના હોય એનું ચુસ્તપણે પાલન થાય એ જરૂરી છે. બીજું દરેક વિષયની અંદર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો આવતા હોય છે, તો એના પર અત્યારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે એના જેટલા ચોકસાઈપૂર્વક આપણે જવાબ આપી શકીએ
તો સારો સ્કોર થવાની શક્યતાઓ છે. માતા પિતાઓએ બાળકો સાથે પરીક્ષાના એક મહિનામાં કેવો વ્યવહાર કરવો જોઈએ? કારણ કે આજના જમાના માતા પિતા આટલું આગળ છે, મારું બાળક પાછળ છે, જે દેખાદેખી બાળકમાં નાખનાર જ માતા પિતા હોય છે, એ વિશે આપ શું કહેશો? સૌપ્રથમ તો અત્યારે એવો સમય ચાલી રહ્યો છે પરીક્ષાનો થોડા દિવસ અગાઉ, કે માતા પિતાએ કોઈ પણ પ્રકારના ક્રિટિસિઝમથી દૂર રહેવું જોઈએ. બીજું કે એમને ટાઈમ ટેબલ બનાવી આપવામાં હેલ્પ કરવી જોઈએ. બીજી, પરીક્ષા વખતે એમની જે કંઈ માગણી હોય, શૈક્ષણિક માગણી, કે ભાઈ મારા વિશે કાચો રહી ગયો છે, હજી મારે 5-15 દિવસ માટે કોઈકનું માર્ગદર્શન લેવું છે, કે મારે આ પ્રશ્નપત્ર આ પ્રશ્નપત્રનો સેટ લેવો છે, કે આ ગાઈડ લેવી છે, તો એવો કોઈ પણ એની માગ હોય તો એ પૂરી કરવી, ના નહીં પાડવી. કારણ કે એ જ્યારે માગતું હશે બાળક, એને ચોક્કસ ખબર હશે કે મારે આમાંથી શું તૈયાર કરવાનું, કારણ કે એને કોઈની પાસે જોયું હશે અથવા તો કોઈ એને કીધું હશે અને એમાંથી તૈયારી કરવી પડતી હશે. શક્ય છે કે મા બાપને 200-500નો ખર્ચો થાય, પણ એની જરૂરિયાતો સંતોષાશે ને તો એને એક મેન્ટલ સેટિસ્ફેક્શન મળશે. એમાંથી ભલે એણે કશું તૈયાર નહીં કર્યું હોય, પણ એને માનસિક સંતોષ મળે છે ને, એટલે એને સ્ટડીમાં કામ લાગશે. બીજું કે એઝ યુઝ્યુઅલ આમ તો આપણે રોજ યોગા અને મેડિટેશનનો આપણે પ્રચાર અને પ્રસાર કરીએ છીએ, અને હજી પણ જો એ બાળકો કોઈ ન કરતા હોય તો એ લોકોને હજી પણ બીજું વધારે કરવાની જરૂર, પણ 10 મિનિટ એ મેડિટેશન સવાર સાંજ કરે બરાબર છે, તો પણ એ અભ્યાસમાં કોન્સન્ટ્રેટ કરી શકશે. અને ખાસ કરીને હું એમ કહીશ કે જ્યારે પરીક્ષા ખંડમાં બેસે અને પ્રશ્નપત્ર વાંચવાની શરૂઆત કરે અથવા તો જવાબો લખવાની શરૂઆત કરે, એ પહેલાં 1 મિનિટનું મેડિટેશન કરી લે બરાબર, એટલે તરત જ એણે જે કંઈ તૈયારી કરી હશે ને એ બધું તરત એના મનમાં તાજું થશે. અને 1 મિનિટના મેડિટેશન પછી એને લખવાનું કે એ શરૂ કરવાનું છે. અને દાખલા કે એમ લાગે છે કે 1 કે 2 સવાલોનો જવાબ લખ્યા, ફરી પાછું કંઈ કન્ફ્યુઝન છે, તો ઇન બિટવીન ફરી પાછું 1 મિનિટનું મેડિટેશન કરી લેવાય. તો આ રીતે 3 કલાકના પેપરની અંદર જો બાળક, માનો કે ટોટલ પ્રશ્નપત્રમાં 5 પ્રશ્નપત્રો છે, તો 5 પ્રશ્ન દરેક 1 પ્રશ્ન પૂરો થાય 1 મિનિટનું મેડિટેશન, બીજો પ્રશ્ન પૂરો થાય 1 મિનિટ મેડિટેશન, તો ટોટલ 5-1 મિનિટ આવી રીતે પરીક્ષા દરમિયાન એ મેડિટેશનમાં કાઢે તો ખોટું નથી. અને છતાં એમ લાગતું હોય કે 5 વખત શક્ય નથી, તો એક પેપરના જવાબ લખવાની શરૂઆત કરે ત્યારે, અને બીજું પેપર સંપૂર્ણ પૂરું થાય ત્યારે, એટલા માટે કે સંપૂર્ણ એણે પેપર પૂરું કરી લીધું હશે અને ત્યારે મેડિટેશન કરશે તો એને થોડો ખ્યાલ પણ આવશે કે ક્યાં મારી ભૂલ રહી ગઈ હોવાની શક્યતા છે. તો જ્યારે પેપરે પોતે જોતો હશે એ દરમિયાન એને પછી જો કંઈ કરેક્ટ કરવું હોય તો એ કરી શકશે. આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે પરીક્ષા આપનાર બાળકો અને એના માતા પિતાઓને શું મેસેજ આપવા માંગો છો? એક જ મેસેજ આપીશ કે આ બોર્ડની પરીક્ષા એ જિંદગીની પરીક્ષા નથી. આપનું બાળક સૌથી શ્રેષ્ઠ જ છે એવી માનસિકતા આપણે રાખવાની છે. દરેક બાળક યુનિક હોય છે, કદાચ કોઈનું મેથ્સ સારું હોય, કોઈનું ઇંગ્લિશ સારું હોય, કોઈનું SS સારું હોય. ઘણા બાળકોને જ્વલંત સફળતા મળશે, ઘણા બાળકોને અપેક્ષિત સફળતા નહીં પણ મળે. તો માનો કે જે બાળકોને અપેક્ષિત સફળતા નથી મળી, જેનું આપણે નામ આપીએ છીએ નિષ્ફળતા, તો નિષ્ફળતા મળે ને તો પણ એ બાળકે અને એ વાલી એટલા જ ખુશ થવાનું, કારણ કે કુદરતે એમાં કંઈક જુદો સંકેત લખ્યો હશે. વિશ્વમાં ઘણા બધા એવા હજારો અને લાખો એક્ઝામ્પલ છે કે જે લોકો સ્કૂલિંગ પણ પૂરું નથી કરી શક્યા, અભ્યાસ એમને અધૂરો છોડી દીધો છે, કે જે ભણવામાં રુચિ નહોતા ધરાવતા, અથવા તો એમના જે શિક્ષકો હતા એમ કહેતા હતા કે આ બાળક હવે ભણી શકે એમ નથી, એવા બાળકો જિંદગીમાં એવા સ્થાને જઈને બેઠા છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એક વાત મારે ખાસ કહેવી પડશે કે આજનું જનરેશન છે, અત્યારે જે સ્માર્ટ મોબાઈલના યુગમાં આજનું જનરેશન પણ ખૂબ જ સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, પણ એમનામાં જે આપણે કહીએ કે એવરી કોન હેઝ ટુ સાઇડ્સ, તો એક એમનામાં થોડુંક ઉતાવળપણું હોય છે અને શોર્ટકટનો પ્રયત્ન કરતા હોય છે, એ નહીં કરવું જોઈએ. અને બીજું કે દરેક કામ થવા માટેનો એક પરિપક્વ સમય હોય, એક મેચ્યોરિટી પીરિયડ હોય, તો થોડું ધીરજથી એમણે કામ લેવું જોઈએ. અને તમામ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ, અને વાલીશ્રીઓને પણ વિનંતી કે આપણા બાળકને ફક્ત ને ફક્ત પ્રોત્સાહિત કરવાનું જ કામ કરજો, એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, અને કોઈ પણ પ્રકારનું ક્રિટિસિઝમ નહીં કરતા, કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરતા, અને ખીચવાનું કે અન્ય પનિશમેન્ટનું તો તમે સપને પણ હમણાં વિચાર નહીં કરતા. તમારે જે કંઈ સલાહ સૂચનો એમને બધા પછી આપવા હોય, જે કંઈ ટીકાત્મક તમારે જે કંઈ કહેવું હોય
ની બોર્ડની પરીક્ષા પતી જાય ત્યાર પછી ચર્ચા કરજો કે જો દીકરા આવું થયું આવું, કારણ કે અત્યારે કરશો તો એ કન્ફ્યુઝ જ થશે, એ બાળક એમ જ કહેશે કે હું તૈયારી કરું કે હું તમારા બધાનું સાંભળું. તો આ તબક્કે બાળક એ તૈયારી મેક્સિમમ કરી શકે એના માટે એને સપોર્ટ કરવાનો છે. અને મેં અગાઉ કીધું એ પ્રમાણે એની શૈક્ષણિક કોઈ પણ જરૂરિયાત હોય તો એની પૂરી કરવાની છે, અને કોઈ કન્ફ્યુઝન્સ હોય, કોઈ યાદ નહીં રહેતું હોય તો યાદ શક્તિ માટેનો એક ગોલ્ડન રૂલ એવો છે કે મીનિંગ એડ્સ ટુ મેમરી. માનો કે શાળાના ટ્યુશનમાં અમુક ચેપ્ટર્સ જ્યારે ચાલ્યા હોય ત્યારે બાળકોની હાજરી નહીં હોય તો એવા ચેપ્ટર્સ એને યાદ રાખવા બહુ અઘરા પડતા હોય છે. તો હજી સમય છે કે જે ચેપ્ટર્સ મિસ થયા હોય એ જે તે વિશેષ શિક્ષક પાસે જઈને શીખી શકે છે. અને મને વિશ્વાસ જ છે સુરત શહેર અને સુરત ડિસ્ટ્રિક્ટના બાળકો હોશિયાર છે અને સારામાં સારું પરિણામ આપણને મળે જ છે. ધોરણ 10 અને 12 જ નહીં પણ યુનિવર્સિટી CA CS બધા આપણે પરિણામ જોઈએ છે. તો ટૂંકમાં હું એમ કહી શકું મને ખુશી છે કે સુરત પહેલાં ફક્ત એક ડાયમંડ હબ કહેવાતું હતું, ટેક્સટાઇલ હબ કહેવાતું હતું, અને હવે એક આપણે એને એજ્યુકેશન હબ પણ કહી શકીએ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓકે, સી યુ અગેન. થેન્ક યુ સો મચ યશવંતભાઈ વ્યાસ, દિવ્યાંગની સાથે વાત કરવા માટે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.